કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. દાહોદથી રાહુલ ગાંધી ન્યાય યાત્રાનો પ્રારંભ કરશે. દાહોદમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાને લઈને તૈયારીઓ. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આજે દાહોદની મુલાકાતે. અમિત ચાવડા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ મુલાકાતે છે. ન્યાય યાત્રાના રૂટ અને સભાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવશે. રાહુલ ગાંધી કંબોઈધામમાં રાત્રિ રોક. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દાહોદની અંદર આગમન કરવાના છે. આવનાર તારીખ 7 માર્ચના રોજ તેઓ દાહોદના ઝાલોદ ખાતે રાજસ્થાન બોર્ડરમાંથી ઝાલોદની અંદર પ્રવેશ કરવાના છે. તેને લઈને તૈયારીઓ જે છે પૂરજોશમાં ચાલી રહી છે. ઝાલોદ શહેરમાં રોડ શો કરવાના છે. રોડ શો કર્યા બાદ તેઓ ઝાલોદ તાલુકાના લીંબડી તરફ આવવાના છે. અને લીંબડી નજીક જે કંબોઈ ધામ છે, જે આદિવાસી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે, ગુરુ ગોવિંદની જે પાવન ભૂમિ છે, તે અહીંયા રાત્રિ રોકાણ પણ કરવાના છે. કોંગ્રેસના નેતા છે, એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાર્યક્રમને લઈને શું શું તૈયારીઓ છે, ખાસ કરીને સંજયભાઈ આપ અહીંયા આવ્યા છો, શું કહેશો કે 7 માર્ચે રાહુલ ગાંધી આવ્યા છે, કેટલી તૈયારીઓ છે? સમગ્ર દેશમાં જ્યારે ભારત જોડો ન્યાય યાત્રાના નેતા માનનીય રાહુલજી જ્યારે 7 તારીખે ગુજરાતમાં આવી રહ્યા છે, અને સૌપ્રથમ દાહોદ જિલ્લામાં જે રાજસ્થાન બોર્ડરથી જે રાહુલ ગાંધીની યાત્રા આવવાની છે, ત્યાંથી તમામ જાતની તૈયારીઓ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ તમામ તૈયારીઓ કરી દીધી છે. બોર્ડરથી અમે બાઇક રેલી સાથે રાહુલજીનું સ્વાગત કરીશું, અને ત્યાર પછી ઝાલોદમાં રોડ શો દરમિયાન જે અમારા તમામ સમાજના અને જે કાર્યકર્તાઓ છે તેઓનું સંબોધન થશે. ચોક્કસથી રાહુલ ગાંધી જે છે 7 તારીખે અહીંયા રાત્રિ રોકાણ કરશે, અને ત્યારબાદ રાત્રિ દરમિયાન સંતો મહંતો સાથે અહીંયા તેમજ આદિવાસી સમાજના લોકો સાથે ભજન કીર્તન પણ કરશે. હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ.